पारा नंबर चार, लन तनालु। તમે નેકીને પહોંચી શકતા નથી જ્યાં સુધી તમારી એ વસ્તુઓ અલ્લાહના માર્ગમાં ખર્ચ ન કરો જે તમને પ્રિય છે, અને જે કંઈ તમે ખર્ચ કરશો અલ્લાહ તેનાથી બેખબર નહીં હોય। આ બધી ખાદ્ય વસ્તુઓ જે શરિયતે મોહમ્મદીમાં હલાલ છે બની ઇસરાયલ માટે પણ હલાલ હતી। અલબત્ત કેટલીક વસ્તુઓ જેમને તૌરાતના ઉતરાણ અગાઉ ઇસરાયલે એટલે કે હઝરત યાકુબે પોતે પોતાના માટે હરામ કરી લીધી હતી। તેમને કહો, જો તમે તમારા વાંધામાં સાચા હો તો લાવો તૌરાત અને રજૂ કરો તેનો કોઈ ફકરો। આના પછી પણ જે લોકો તેમની જુટ્ટી ઘડી કાઢેલી વાતો અલ્લાહના નામે કહેતા રહે તેઓ જ હકીકતમાં અત્યાચારીઓ છે। કહો, અલ્લાહે જે કંઈ ફરમાવ્યું છે સાચું ફરમાવ્યું છે। તમારે એકાગ્ર બનીને ઇબ્રાહીમની પદ્ધતિનું અનુસરણ કરવું જોઈએ, અને ઇબ્રાહીમ શિર્ક કરનારાઓ પૈકીનો ન હતો। બેશક સૌ પ્રથમ ઉપાસના ગ્રહ જે માનવો માટે બંધાયું તે એ જ છે જે મક્કામાં આવેલું છે। તેને બરકત અને ભલાઈ આપવામાં આવી હતી, અને સમગ્ર વિશ્વના લોકો માટે માર્ગદર્શનનું કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું। તેમાં સ્પષ્ટ નિશાનીઓ છે। મકામે ઇબ્રાહીમ એટલે કે ઇબ્રાહીમનું ઇબાદતનું સ્થળ છે, અને તેની સ્થિતિ એ છે કે જે તેમાં દાખલ થયો સલામત બની ગયો। લોકો ઉપર અલ્લાહનો આ હક છે કે જે આ ઘર સુધી પહોંચવાની શક્તિ ધરાવતો હોય આ ઘરની હજ કરે, અને જે કોઈ આ હુકમનું પાલન કરવાનો ઇનકાર કરે
तो तेणे जाणी लेवू जोईए कि अल्लाह ने दुनियावाळाओनी कोई जरूर नथी। कहो हे ग्रंथवाळा, तमे शा माटे अल्लाहनी वातो मानवानो इनकार करो छो? जे कृत्यो तमे करी रह्या छो अल्लाह बधुं ज जोई रह्यो छे। कहो हे ग्रंथवाळा, आ तमारू केवू वर्तन छे कि जे अल्लाहनी वात माने छे तेने पण तमे अल्लाहना मार्गे जता रोको छो अने इच्छो छो कि ते आड़े मार्गे चाले, जो कि तमे पोते तेना सीधा मार्गे होवा विषे साक्षी छो। तमारा कृत्योथी अल्लाह बेखबर नथी। हे लोको, जेवो ईमान लाव्या छो, जो तमे आ ग्रंथवाळाओमांथी एक जूथनी वात मानी तो तेवो तमने ईमानथी फरी कुफ्र तरफ फेरवी लई जशे। હવે તમારા માટે કુફ્ર તરફ જવાનું શું કારણ છે, જ્યારે તમને અલ્લાહની આયતો સંભળાવવામાં આવી રહી છે અને તમારી વચ્ચે તેનો રસૂલ મોજૂદ છે, જે અલ્લાહને દ્રઢતાપૂર્વક વળગી રહેશે તે ચોક્કસ સીધો માર્ગ પામશે। હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, અલ્લાહથી ડરો જે પ્રમાણે તેનાથી ડરવાનો હક છે। તમને મોત ના આવે પરંતુ એ સ્થિતિમાં કે તમે મુસ્લિમ હો। واعتصموا بحبل الله جميعا ولا تفرقوا واذكروا نعمة الله عليكم إذ كنتم أعداء قلوبكم فأصبحتم بنعمته إخوانا وكنتم على شفا حفرة من النار فأنقذكم
رزقكم منها كذلك يبين الله لكم آياته لعلكم تهتدون سو بھیگا مڑی اللہ نی رسی مجبوطی تھی پکڑی لو અને વિભાજિત ન થઈ જાઓ. અલ્લાહના એ ઉપકારને યાદ રાખો જે તેણે તમારી ઉપર કર્યો છે. તમે એકબીજાના શત્રુ હતા, તેણે તમારા હૃદય જોડી દીધા અને તેની કૃપાથી તમે ભાઈ ભાઈ બની ગયા. તમે આગથી ભરેલા એક ખાડાના કિનારે ઊભા હતા, અલ્લાહે તમને તેનાથી બચાવી લીધા. આવી રીતે અલ્લાહ પોતાની નિશાનીઓ તમારી સામે સ્પષ્ટ કરે છે. કદાચ આ નિશાનીઓથી તમને પોતાની સફળતાનો સીધો માર્ગ દેખાઈ આવે. તમારા પૈકી કેટલાક લોકો તો એવા જરૂર હોવા જોઈએ જેઓ નેકીને તરફ બોલાવે, ભલા કાર્યોની આજ્ઞા આપે અને બુરા કાર્યોથી રોકતા રહે. જે લોકો આ કામ કરશે તેઓ જ સફળતા પામશે. ક્યાંક તમે એ લોકોની જેમ ન થઈ જતા જેઓ પંથોમાં વેચાઈ ગયા અને સ્પષ્ટ આદેશો મેળવ્યા પછી પાછા મતભેદોમાં પડ્યા. જેમણે આ વલણ અપનાવ્યું તેઓ એ દિવસે સખત સજા પામશે. જ્યારે કેટલાક લોકોના ચહેરા ઉજ્જવળ હશે અને કેટલાક લોકોના મોઢા કાળા હશે. જેમના મોઢા કાળા હશે તેમને કહેવામાં આવશે કે ઈમાનની નેમત પામ્યા પછી પણ તમે કુફરનું વલણ અપનાવ્યું. સારું, તો હવે આ કુફર કૃતજ્ઞતાના બદલામાં સજાનો સ્વાદ માણો. રહ્યા એ લોકો જેમના ચહેરા ઉજ્જવળ હશે તો તેમને અલ્લાહની કૃપા પ્રાપ્ત હશે અને તેઓ હંમેશા એ જ સ્થિતિમાં રહેશે. આ અલ્લાહના હુકમો છે જે અમે તમને ચોકસાઈપૂર્વક સંભળાવી રહ્યા છીએ, કેમ કે અલ્લાહ દુનિયાવાળાઓ ઉપર અત્યાચાર કરવાનો કોઈ ઈરાદો ધરાવતો નથી. ધરતી અને આકાશોની સર્વ વસ્તુઓનો માલિક અલ્લાહ છે અને બધા જ મામલાઓ અલ્લાહની જ સમક્ષ રજૂ થાય છે. કુંતુમ ખૈરા ઉમ્મતિન
હવે દુનિયામાં એ ઉત્તમ જૂથ તમે છો જેને માનવીઓના માર્ગદર્શન અને સુધારા માટે ઊભું કરવામાં આવ્યું છે. તમે ભલા કાર્યોની આજ્ઞા આપો છો, બુરા કાર્યથી રોકો છો અને અલ્લાહ ઉપર ઈમાન ધરાવો છો. આ ગ્રંથવાળાઓ ઈમાન લાવ્યા હોત તો તેમના જ હિતમાં વધુ સારું હતું. જો કે તેમના પૈકી કેટલાક લોકો ઈમાનવાળા પણ જોવા મળે છે, પરંતુ તેમાંના મોટા ભાગના લોકો નાફરમાન છે. આ તમારું કશું બગાડી શકતા નથી, વધુમાં વધુ માત્ર થોડી સતામણી કરી શકે છે. જો આ તમારી સાથે લડે તો મુકાબલો કરતી વખતે પૂંઠ દેખાડશે, પછી એવા લાચાર હશે કે ક્યાંયથી એમને મદદ નહીં મળે. તેઓ જ્યાં પણ રહ્યા અનાદર જ પામ્યા. ક્યાંક અલ્લાહનો આશરો અથવા માનવોનું શરણ મળી ગયું તો એ બીજી વાત છે. તેઓ અલ્લાહના પ્રકોપથી ઘેરાઈ ગયા છે, એમની ઉપર મોહતાજી અને પરાજય થોપી દેવામાં આવ્યા છે, અને આ બધું માત્ર એ કારણસર થયું છે કે તેઓ અલ્લાહની આયતોનો ઇનકાર કરતા રહ્યા અને તેમણે પૈગંબરોને નાહક કતલ કર્યા. આ તેમની નાફરમાનીઓ અને અત્યાચારોનો અંજામ છે. પરંતુ બધા ગ્રંથવાળા સરખા નથી. એમના પૈકી કેટલાક લોકો એવા પણ છે જેઓ સીધા માર્ગ ઉપર કાયમ છે, રાતો દરમિયાન અલ્લાહની આયતો પઢે છે અને તેની સમક્ષ સિદ્ધો કરે છે. અલ્લાહ અને આખિરતના દિવસ ઉપર ઈમાન ધરાવે છે, ભલા કાર્યોની આજ્ઞા આપે છે, બુરા કાર્યોથી રોકે છે અને ભલાઈના કામોમાં સક્રિય રહે છે. આ સદાચારી લોકો છે. અને જે નેકી પણ તેઓ કરશે તેની નાકદરી નહીં કરવામાં આવે.
અલ્લાહ સંયમી લોકોને સારી રીતે જાણે છે. એ લોકો જેમણે કુફરનું વલણ અપનાવ્યું તો અલ્લાહ સામે એમને ન એમનું ધન કોઈ કામ આપશે ન સંતાન, તેઓ તો આગમાં જનારા લોકો છે અને આગમાં જ હંમેશા રહેશે. જે કંઈ તેઓ પોતાના આ દુનિયાના જીવનમાં ખર્ચ કરી રહ્યા છે તેનું ઉદાહરણ એ હવા જેવું છે જેમાં હિમ હોય અને તે એ લોકોના ખેતરો ઉપરથી પસાર થાય જેમણે પોતાની ઉપર પોતે અત્યાચાર કર્યો છે અને તેને નષ્ટ કરી મૂકે. અલ્લાહે તેમની ઉપર અત્યાચાર નથી કર્યો, હકીકતમાં તેઓ પોતે જ પોતાની ઉપર અત્યાચાર કરી રહ્યા છે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, તમારા પોતાના લોકો સિવાય બીજાઓને તમારા રહસ્યમાં ભાગીદાર ન બનાવો. તેઓ તમને નુકસાન પહોંચાડતી કોઈ તકનો લાભ લેવાનું ચૂકતા નથી. તમને જે વસ્તુથી નુકસાન થાય એ જ એમને પ્રિય છે. તેમના હૃદયનો દ્વેષ તેમની વાતોમાંથી છતો થાય છે અને જે કંઈ તેઓ તેમના હૃદયમાં છુપાવી રહ્યા છે તે તેનાથી વધુ ખરાબ છે. અમે તમને બિલકુલ સ્પષ્ટ આદેશો આપી દીધા છે, જો તમે સમજો તો તમે એમની સાથે સંબંધ રાખવામાં સાવચેતી દાખવશો. તમે એમની સાથે પ્રેમ રાખો છો પરંતુ તેઓ તમારી સાથે પ્રેમ રાખતા નથી, જો કે તમે બધા જ આકાશી ગ્રંથોમાં માનો છો. જ્યારે તેઓ તમને મળે છે ત્યારે કહે છે
કે અમે પણ તમારા રસૂલ અને તમારા ગ્રંથને માની લીધા છે, પરંતુ જ્યારે છૂટા પડે છે તો તમારી વિરુદ્ધ તેમનો ક્રોધ એવો હોય છે કે પોતાના આંગળા ચાવવા લાગે છે. એમને કહી દો કે પોતાના ગુસ્સામાં પોતે બળી મરો. અલ્લાહ દિલોના છુપાયેલા રહસ્યો સુદ્ધા જાણે છે. તમારું ભલું થાય છે તો તેમને ખરાબ લાગે છે, અને તમારી ઉપર કોઈ આફત આવે છે તો તેઓ ખુશ થાય છે, પરંતુ તેમની કોઈ યુક્તિ તમારી વિરુદ્ધ સફળ થઈ શકતી નથી, એ શરતે કે તમે ધૈર્ય દાખવો અને અલ્લાહથી ડરીને કામ કરતા રહો. જે કંઈ તેઓ કરી રહ્યા છે અલ્લાહ તેની ઉપર કાબુ ધરાવે છે. હે પૈગંબર, મુસલમાનો સમક્ષ એ પ્રસંગનું વર્ણન કરો જ્યારે તમે વહેલી સવારમાં પોતાના ઘરેથી નીકળ્યા હતા અને ઉહુદના મેદાનમાં મુસલમાનોને યુદ્ધ માટે ઠેર ઠેર નિયુક્ત કરી રહ્યા હતા. અલ્લાહ બધી વાતો સાંભળે છે અને તે ઘણો માહિતગાર છે. યાદ કરો જ્યારે તમારા પૈકી બે જૂથો કાયરતા દાખવવા ઉપર આવી ગયા હતા, જો કે અલ્લાહ તેમની મદદમાં મોજૂદ હતો, અને મોમિનોએ અલ્લાહ જ ઉપર ભરોસો રાખવો જોઈએ. કેમ કે અગાઉ બદ્રના યુદ્ધમાં અલ્લાહ તમારી મદદ કરી ચૂક્યો હતો, જો કે એ વખતે તમે ખૂબ કમજોર હતા. આથી તમારે અલ્લાહના અપકારી થવાથી બચવું જોઈએ. આશા છે કે હવે તમે આભારી બનશો. હે નબી, યાદ કરો જ્યારે તમે મોમિનોને કહી રહ્યા હતા, શું તમારા માટે આ વાત પૂરતી નથી કે અલ્લાહ 3000 ફરિશ્તા ઉતારીને તમારી મદદ કરે? બેશક જો તમે ધૈર્ય રાખો અને ખુદાનો ડર રાખીને કામ કરો, તો જે ઘડીએ શત્રુઓ તમારી ઉપર હુમલો લઈ આવશે, એ જ ઘડીએ તમારો રબ 3000 નહીં 5000 નિશાનીવાળા ફરિશ્તાઓ વડે તમારી મદદ કરશે. વમા જલહુ ઇલ્લા ગુશ
આ વાત તમને અલ્લાહે એટલા માટે બતાવી દીધી છે કે તમે ખુશ થઈ જાઓ અને તમારા દિલો સંતુષ્ટ થઈ જાય. વિજય અને મદદ જે કંઈ છે અલ્લાહની તરફથી છે, જે અત્યંત શક્તિશાળી અને ડહાપણવાળો છે. અને આ મદદ તે તમને એટલા માટે આપશે જેથી કુફરના રસ્તે ચાલનારાઓની એક પાંખ કાપી નાખે અથવા તેમને એવો અપમાનજનક પરાજય આપે કે તેઓ નિષ્ફળ થઈ પીછેહટ કરે. હે પૈગંબર, નિર્ણય કરવાનો તમને કોઈ અધિકાર નથી. અલ્લાહને અધિકાર છે, ચાહે એમને માફ કરે ચાહે સજા આપે, કારણ કે તેઓ જુલમી છે. આકાશો અને ધરતીમાં જે કંઈ છે તેમનો માલિક અલ્લાહ છે. જેને ચાહે માફી બક્ષે અને જેને ચાહે સજા આપે તે માફ કરનાર અને કૃપાળુ છે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, આ બમણું અને ચોગણું વ્યાજ ખાવાનું છોડી દો અને અલ્લાહથી ડરો. આશા છે કે સફળતા પામશો. એ આગથી બચો જે કાફીરો માટે તૈયાર કરવામાં આવી છે. અલ્લાહ અને રસૂલનું આજ્ઞા પાલન કરો. આશા છે કે તમારી ઉપર દયા કરવામાં આવશે. દોડી પડો એ માર્ગ તરફ જે તમારા રબની ક્ષમા અને એ જન્નત તરફ જાય છે, જેની વિશાળતા ધરતી અને આકાશો જેવી છે અને તે અલ્લાહથી ડરનારા લોકો માટે તૈયાર કરવામાં આવી છે. જેઓ દરેક હાલતમાં પોતાનું ધન ખર્ચ કરે છે, ચાહે સારી હાલતમાં હોય કે બુરી હાલતમાં, જેઓ ગુસ્સો પી જાય છે અને બીજાઓના ગુના માફ કરી દે છે, આવા નેક લોકો અલ્લાહને બહુ પ્રિય છે. ۚ
અને જેમની હાલત એવી છે કે જો ક્યારે કોઈ નિર્લજ્જતાપૂર્ણ કામ તેમનાથી થઈ જાય છે અથવા કોઈ ગુનાનું આચરણ કરી પોતાની ઉપર અત્યાચાર કરી બેસે છે તો તરત અલ્લાહ તેમને યાદ આવી જાય છે અને તેની પાસે તેઓ પોતાના ગુનાઓની માફી માંગે છે, કેમ કે અલ્લાહ સિવાય બીજો કોણ છે જે ગુના માફ કરી શકતો હોય, અને તેઓ કદાપી જાણી જોઈને પોતાના આચરણ ઉપર અડી બેસતા નથી. આવા લોકોનો બદલો તેમના રબની પાસે એ છે કે તે તેમને માફ કરી દેશે અને એવા બાગોમાં તેમને દાખલ કરશે જેમની નીચે નદીઓ વહેતી હશે અને ત્યાં તેઓ હંમેશા રહેશે. કેવો સુંદર બદલો છે સત્કાર્યો કરનારાઓ માટે. તમારી અગાઉ ઘણા યુગો પસાર થઈ ચૂક્યા છે, ધરતી ઉપર હરીફરીને જોઈ લો કે એ લોકોનો શું અંજામ આવ્યો જેમણે અલ્લાહના હુકમો અને આદેશોને ખોટા ઠેરવ્યા. લોકો માટે આ એક સ્પષ્ટ ચેતવણી છે અને જેઓ અલ્લાહથી ડરતા હોય તેમના માટે માર્ગદર્શન અને શિખામણ. નાસીપાસ ન થાઓ, દુઃખી ન થાઓ, તમે જ વર્ચસ્વ પ્રાપ્ત કરશો જો તમે મોમિન હોવ. અત્યારે જો તમને ઘા લાગ્યો છે તો આ અગાઉ આવો જ ઘા તમારા વિરોધી પક્ષને પણ લાગી ચૂક્યો છે. આ તો જમાનાની ચડતી પડતી છે જેમને અમે લોકોની વચ્ચે ફેરવ્યા કરીએ છીએ. તમારી ઉપર આ સમય એટલા માટે લાવવામાં આવ્યો કે અલ્લાહ જોવા માંગતો હતો કે તમારા પૈકી સાચા મોમિન કોણ છે, અને એ લોકોને વીણી કાઢવા માંગતો હતો જેઓ હકીકતમાં સત્યના સાક્ષી હોય, કેમ કે અત્યાચારી લોકો અલ્લાહને પસંદ નથી. અને તે આ કસોટી દ્વારા મોમિનોને અલગ તારવી કાફિરોને કચડી નાખવા માંગતો હતો. શું તમે એમ સમજી લીધું છે કે આમ જ જન્નતમાં જતા રહેશો? જો કે અલ્લાહે હજુ તો એ જોયું જ નથી કે તમારા પૈકી કોણ એવા છે જેઓ તેના માર્ગમાં
જાન લડાવી દેનારા અને તેના માટે ધીરજ જાળવનારા છે. તમે તો મોતની ઈચ્છાઓ કરી રહ્યા હતા, પરંતુ આ એ વખતની વાત હતી જ્યારે મોત સામે આવ્યું ન હતું. લો હવે તે તમારી સામે આવી ગયું અને તમે તેને નજરે જોઈ લીધું. મોહમ્મદ માત્ર એક રસૂલ છે, તે સિવાય કંઈ નથી. એમની અગાઉ બીજા રસૂલો પણ થઈ ગયા છે. પછી શું જો તેઓ મૃત્યુ પામે અથવા કતલ કરી નાખવામાં આવે તો તમે લોકો ઉલટા પગે પાછા ફરશો? યાદ રાખો, જે પાછો ફરશે તે અલ્લાહનું કંઈ બગાડશે નહીં. અલબત્ત જે અલ્લાહના આભારી બંદા બનીને રહેશે તેમને તે તેનો બદલો આપશે. કોઈ જીવ અલ્લાહના હુકમ વિના નથી મરી શકતો. મોતનો સમય તો અગાઉથી લખાયેલો છે. જે વ્યક્તિ દુનિયામાં બદલો મેળવવાના ઈરાદાથી કામ કરશે તેને અમે દુનિયામાંથી જ આપીશું, અને જે આખિરતના બદલાના ઈરાદાથી કામ કરશે તે આખિરતનો બદલો પામશે, અને આભારી લોકોને અમે તેમનો બદલો જરૂર આપીશું. આ અગાઉ કેટલાય નબી એવા થઈ ગયા છે જેમની સાથે રહી ઘણા ખુદા પરસ્તોએ લડાઈ કરી. અલ્લાહના માર્ગમાં જે મુશ્કેલીઓ તેમની ઉપર પડી તેનાથી તેઓ ના હિંમત ન થયા, તેમણે કમજોરી ન દેખાડી, તેમણે અસત્ય બાતિલ વિરુદ્ધ નમતું આપ્યું નહીં. આવા જ ધૈર્યવાન લોકોને અલ્લાહ પસંદ કરે છે. તેમની દુઆ માત્ર એ જ હતી, હે અમારા રબ, અમારી ભૂલો અને ખામીઓથી દરગુજર કર. અમારા કામમાં તારી સીમાઓનું જે કંઈ ઉલ્લંઘન થઈ ગયું હોય તેને માફ કરી દે,
અમારા કદમ મજબૂત જમાવી દે અને કાફિરોના મુકાબલામાં અમારી મદદ કર. છેવટે અલ્લાહે તેમને દુનિયાનો બદલો પણ આપ્યો અને તેનાથી વધુ સારો આખિરતનો બદલો પણ આપ્યો. અલ્લાહને આવા જ સદાચારી લોકો પસંદ છે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, જો તમે એ લોકોનું અનુસરણ કરશો જેમણે કુફરનો માર્ગ અપનાવ્યો છે, તો તેઓ તમને પાછા ફેરવી લઈ જશે અને તમે નિષ્ફળ થઈ જશો. તેમની વાતો ખોટી છે. હકીકત આ છે કે અલ્લાહ તમારો હિમાયતી અને સહાયક છે અને તે સૌથી સારો મદદ કરતા છે. ટૂંકમાં જે સમય આવવાનો છે જ્યારે અમે સત્યનો ઇનકાર કરનારાઓના દિલોમાં ધાક બેસાડી દઈશું, એટલા માટે કે તેમણે અલ્લાહની સાથે તેમને ખુદાઈમાં ભાગીદાર ઠેરવ્યા છે. જેમના ભાગીદાર હોવા અંગે અલ્લાહે કોઈ સનદ ઉતારી નથી, તેમનું અંતિમ ઠેકાણું જહન્નમ છે અને ઘણું જ ખરાબ છે એ રહેઠાણ જે અત્યાચારીઓને મળશે. فَشِلْتُمْ وَتَنَازَعْتُمْ فِي الْأَمْرِ وَعَصَيْتُمْ مِنْ بَعْدِ مَا أَرَاكُمْ مَا تُحِبُّونَ مِنْكُمْ અલ્લાહે હિમાયત અને મદદનું જે વચન તમને આપ્યું હતું તે તો તેણે પૂરું કરી દીધું. શરૂઆતમાં તેના હુકમથી તમે જ તેમને કતલ કરી રહ્યા હતા, પરંતુ જ્યારે તમે નબળાઈ દાખવી અને પોતાના કામમાં અંદરોઅંદર ઝઘડ્યા અને અલ્લાહે જેવી તમને એ વસ્તુ દેખાડી જેના મોહમાં તમે ફસાયા હતા, અર્થાત માલે ગનિમત, તમે તમારા સરદારના હુકમનો અનાદર કરી બેઠા, એટલા માટે કે તમારા પૈકી કેટલાક દુનિયા ચાહતા હતા અને કેટલાક આખિરતની ઈચ્છા ધરાવતા હતા, ત્યારે અલ્લાહે તમને કાફિરોના મુકાબલામાં પાછા હટાવી દીધા જેથી તમારી કસોટી કરે. અને હકીકત આ છે કે અલ્લાહે ત્યાર પછી પણ તમને માફ કરી દીધા, કેમ કે મોમિનો ઉપર અલ્લાહ ઘણી કૃપા દ્રષ્ટિ રાખે છે.
याद करो जारे तमे नासी जई रहा हता, कोई नी तरफ पाछा फरीने जोवा सुद्धानू भान तमने न हतू, अने रसूल तमारी पाछळ तमने पोकारी रह्यो हतो। ए वखते तमारा आ वर्तनो बदलो अल्लाहे तमने ए आप्यो के तमने दुख उपर दुख आप्या, जेथी भविष्य माटे तमने आ बोधपाठ मळे के जे कई तमारा हाथमांथी जतू रहे अथवा जे मुसीबत तमारी उपर उतरी आवे तेना माटे दुखी न थाओ। अल्लाह तमारा सौ कार्यों थी वाकेफ छे। दुख पछी अल्लाहे तमारा पैकी केटलाक लोको उपर एवी शांतिनी हालत उतारी दीधी के तेओ झोका खावा लाग्या, परंतु एक बीजू जूथ जेना माटे सघणू महत्व पोतानी जातनू ज हतू, अल्लाह विशे जात जातनी अज्ञानतापूर्ण कल्पनाओ करवा लाग्यू
જે સત્યથી બિલકુલ વેગળી હતી. આ લોકો હવે કહે છે, આ કામના ચલાવવામાં અમારો પણ કોઈ હિસ્સો છે? એમને કહો, કોઈનો કોઈ હિસ્સો નથી. આ કામના સર્વ અધિકારો અલ્લાહના હાથમાં છે. હકીકતમાં આ લોકો પોતાના દિલોમાં જે વાત છુપાવી રાખે છે તેને તમારી ઉપર જાહેર કરતા નથી. તેમનો મૂળ આશય એ છે, જો સરદારીના અધિકારોમાં અમારો કોઈ હિસ્સો હોત તો અહીં અમે માર્યા ન જાત. તેમને કહી દો, જો તમે પોતાના ઘરોમાં પણ હોત તો જે લોકોનું મોત લખાયેલું હતું તેઓ પોતે પોતાના કતલના સ્થળો તરફ નીકળી આવત. અને આ મામલો જે બન્યો તે એ માટે હતો કે જે કંઈ તમારા અંતકરણમાં છુપાયેલું છે અલ્લાહ તેને અજમાવી લે, અને જે ખરાબી તમારા દિલોમાં છે તેને દૂર કરી દે. અલ્લાહ દિલોની વાતો સારી પેઠે જાણે છે. તમારા પૈકી જે લોકો મુકાબલાના દિવસે પૂંઠ ફેરવી ગયા હતા તેમની આ ચૂકનું કારણ એ હતું કે તેમની કેટલીક નબળાઈઓના કારણે શેતાને તેમના પગ ડગાવી દીધા હતા. અલ્લાહે તેમને માફ કરી દીધા. અલ્લાહ મોટો દરગુજર કરનાર અને સહનશીલ છે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, કાફીરો જેવી વાતો ન કરો. જેમના સગા વહાલા જો ક્યારેક મુસાફરીમાં જાય છે અથવા યુદ્ધમાં ભાગ લે છે અને ત્યાં કોઈ અકસ્માતનો ભોગ બને છે તો તેઓ કહે છે કે જો તેઓ અમારી પાસે હોત તો ન મૃત્યુ પામત, ન કતલ કરવામાં આવત. અલ્લાહ આ પ્રકારની વાતોને તેમના દિલોમાં અફસોસ અને દુઃખનું કારણ બનાવી દે છે. નહીં તો હકીકતમાં મારનાર અને જીવાડનાર તો અલ્લાહ જ છે, અને તમારા બધા જ કાર્યો ઉપર તે જ નજર રાખે છે. જો તમે અલ્લાહના માર્ગમાં માર્યા જાઓ અથવા મરી જાઓ તો અલ્લાહની જે કૃપા અને માફી તમારા હિસ્સામાં આવશે તે સર્વ વસ્તુઓ કરતાં વધુ સારી છે જે આ લોકો એકઠી કરે છે. અને ચાહે તમે મૃત્યુ પામો અથવા માર્યા જાઓ, આખરે તમને સૌને સમેટાઈને જવાનું તો અલ્લાહની જ તરફ છે. તમ
हे पैगंबर, आ अल्लाहनी मोटी कृपा छे कि तमे आ लोको माटे घणा नम्र स्वभावना पुरवार थया छो। नहीं तो जो तमे कड़क स्वभावना अने कठोर हृदय होत तो आ सौ तमारी पासे थी विखराई जात। तेमना गुना माफ करी दो, तेमना माटे माफी नी दुआ करो अने दीन ना काम मा एमने पण विचार विमर्श मा सामेल राखो। पछी ज्यारे कोई काम करवानो तमे निर्धार करी लो तो अल्लाह उपर भरोसो करो। अल्लाह ने ए लोको पसंद छे जेओ तेनाज भरोसे काम करे छे। अल्लाह तमारी मदद होय तो कोई ताकत तमारी ऊपर विजयी थई शकशे नहीं, अने ते तमने छोड़ी दे तो तेना पछी कोण छे जे तमारी मदद करी शकतो होय। पछी जे साचा मोमिन छे तेमणे अल्लाह ज ऊपर भरोसो राखवो जोईए। कोई नबीनु ये काम न होई शके के ते विश्वासघात करे, अने जो कोई विश्वासघात करे तो ते पोताना विश्वासघात थी मेड़वेल माल साथे कयामतना दिवसे हाजर थई जशे। पछी दरेक मानवी ने तेनी कमाणीनु पूरेपूरु वर्तर मळी जशे अने कोईनी साथे अन्याय नहीं थाय। ये कई रीते बनी शके कि जे व्यक्ति हमेशा अल्लाह नी मर्जी मुजब चालती होय ते ए व्यक्ति जेवा काम करे जे अल्लाह ना प्रकोप मा घेराई गई होय अने जेनु अंतिम ठेकाणु जहन्नम होय जे सौथी खराब ठेकाणु छे। अल्लाह नी नजीक बन्ने प्रकारनी व्यक्तिओमां घणो तफावत छे अने अल्लाह सौना कार्यो उपर नजर राखे छे। يَتْلُو عَلَيْهِمْ آيَاتِهِ
હકીકતમાં ઈમાનવાળાઓ ઉપર તો અલ્લાહે આ ઘણો મોટો ઉપકાર કર્યો છે કે તેમની વચ્ચે ખુદ તેમનામાંથી જ એવો રસૂલ મોકલ્યો જે તેની આયતો તેમને સંભળાવે છે, તેમના જીવન શુદ્ધ કરે છે અને તેમને ગ્રંથ અને ડહાપણનું શિક્ષણ આપે છે. જો કે આ અગાઉ આ જ લોકો સ્પષ્ટ ગુમરાહીઓમાં પડેલા હતા. તમારી શું દશા છે કે જ્યારે તમારી ઉપર મુસીબત આવી તો તમે કહેવા લાગ્યા કે આ ક્યાંથી આવી? જો કે બદ્રના યુદ્ધમાં આનાથી બમણી મુસીબત તમારા હાથે સામા પક્ષ ઉપર પડી ચૂકી છે. હે નબી, આમને કહો, આ મુસીબત તમે પોતે આણેલી છે. અલ્લાહ દરેક વસ્તુ કરવા માટે શક્તિમાન છે. જે નુકસાન યુદ્ધના દિવસે તમને પહોંચ્યું તે અલ્લાહના હુકમથી હતું, અને એ માટે હતું કે અલ્લાહ જોઈ લે કે તમારા પૈકી મોમિન કોણ છે અને દંભી કોણ. એ દંભીઓને જ્યારે કહેવામાં આવ્યું, આવો અલ્લાહના માર્ગમાં યુદ્ધ કરો અથવા ઓછામાં ઓછું પોતાના શહેરનું રક્ષણ જ કરો, તો કહેવા લાગ્યા, જો અમને ખબર હોત કે આજે યુદ્ધ થશે તો અમે ચોક્કસ તમારી સાથે આવ્યા હોત. આ વાત જ્યારે તેઓ કહી રહ્યા હતા એ વખતે તેઓ ઈમાનની સરખામણીમાં કુફરીની વધુ નજીક હતા. તેઓ પોતાના મુક્તિ એ વાતો કહી રહ્યા છે કે જે તેમના દિલોમાં નથી હોતી, અને જે કંઈ તેઓ દિલોમાં છુપાવે છે અલ્લાહ તેને સારી પેઠે જાણે છે. فادرؤوا عن أنفسكم الموت إن كنتم صادقين. આ એ જ લોકો છે જેઓ પોતે તો બેઠા રહ્યા અને તેમના જે બાંધવો લડવા ગયા અને માર્યા ગયા તેમના વિશે તેમણે કહી દીધું કે જો તેમણે અમારી વાત માની લીધી હોત તો માર્યા જાત નહીં. તેમને કહો કે જો તમે પોતાના આ કથનમાં સાચા છો તો ખુદ તમારું મોત આવે ત્યારે તેને ટાળીને દેખાડી દેજો. يُرْزَقُونَ
જે લોકો અલ્લાહના માર્ગમાં માર્યા ગયા છે તેમને મૃત ન સમજો, તેઓ હકીકતમાં જીવિત છે, પોતાના રબને ત્યાં રોજી મેળવી રહ્યા છે. જે કંઈ અલ્લાહે પોતાની કૃપાથી તેમને આપ્યું છે તેની ઉપર ખુશ છે અને સંતુષ્ટ છે કે જે ઈમાનવાળાઓ તેમની પાછળ દુનિયામાં રહી ગયા છે અને હજુ ત્યાં પહોંચ્યા નથી તેમના માટે પણ કોઈ ભય અને દુઃખનું કારણ નથી. તેઓ અલ્લાહના ઇનામ અને તેની કૃપા ઉપર આનંદિત અને ખુશ છે અને તેઓ જાણી ચૂક્યા છે કે અલ્લાહ મોમિનોના બદલાને વ્યર્થ જવા દેતો નથી. આવા મોમિનોના બદલાને જેમણે ઘા ખાધા પછી પણ અલ્લાહ અને રસૂલનો પોકાર સાંભળી જવાબ આપ્યો, તેમના પૈકી જે વ્યક્તિઓ સદાચારી અને સંયમી છે તેમના માટે મોટો બદલો છે. જેમને લોકોએ કહ્યું તમારી વિરુદ્ધ મોટી સેનાઓ એકઠી થઈ છે તેમનાથી ડરો, તો આ સાંભળી તેમનું ઈમાન ઓર વધી ગયું અને તેમણે જવાબ આપ્યો અમારા માટે અલ્લાહ પૂરતો છે અને તે જ સર્વોત્તમ કાર્ય સાધક છે. આખરે તેઓ અલ્લાહ તાલાની નિયમત અને કૃપા સાથે પાછા આવ્યા, તેમને કોઈ પ્રકારનું નુકસાન પણ ન થયું અને અલ્લાહની મરજી મુજબ ચાલવાનું બહુમાન પણ તેમને પ્રાપ્ત થઈ ગયું. અલ્લાહ મોટો કૃપાવાન છે. હવે તમને ખબર પડી ગઈ કે તે ખરેખર શૈતાન હતો જે પોતાના મિત્રોથી અમસ્તો ડરાવી રહ્યો હતો. એટલે ભવિષ્યમાં તમે મનુષ્યથી ન ડરશો, મારાથી ડરજો જો તમે ખરેખર ઈમાનવાળા છો. يريد الله ألا يجعل لهم حظا.
હે પૈગંબર, જે લોકો આજે કુફરના માર્ગમાં ભારે દોડધામ કરી રહ્યા છે, તેમની પ્રવૃત્તિઓ તમને દુઃખી ન કરે, તેઓ અલ્લાહનું કંઈ પણ બગાડી શકશે નહીં. અલ્લાહનો ઈરાદો એ છે કે તેમના માટે આખિરતમાં કોઈ હિસ્સો ન રાખે અને છેવટે તેમને સખત સજા મળવાની છે. જે લોકો ઈમાનને છોડી કુફરના ખરીદાર બન્યા છે, તેઓ બેશક અલ્લાહનું કોઈ નુકસાન નથી કરી રહ્યા, તેમના માટે પીડાકારી સજા તૈયાર છે. આ મહેતલ જે અમે તેમને આપી રહ્યા છીએ, તેને આ કાફીરો પોતાના હિતમાં સારી ન સમજે. અમે તો તેમને એટલા માટે મહેતલ આપી રહ્યા છીએ કે તેઓ ગુનાઓનો ભારે બોજ ભેગો કરી લે, પછી તેમના માટે સખત અપમાનજનક સજા છે. અલ્લાહ મોમિનોને એ સ્થિતિમાં કદાપી નહીં રહેવા દે જેમાં તમે લોકો અત્યારે છો. તે પાક લોકોને નાપાક લોકોથી જુદા કરીને રહેશે. પરંતુ અલ્લાહની આ રીત નથી કે તમને ગેબની વાતો જણાવી દે. ગેબની વાતો બતાવવા માટે તો અલ્લાહ પોતાના રસૂલો પૈકી જેને ચાહે છે પસંદ કરી લે છે. આથી ગેબની વાતોની બાબતમાં અલ્લાહ અને તેના રસૂલો ઉપર વિશ્વાસ રાખો. જો તમે ઈમાન અને ખુદા તરસીના માર્ગે ચાલશો તો તમને મોટું વળતર મળશે. જે લોકોને અલ્લાહે પોતાની કૃપાથી નવાજે છે અને પછી તેઓ કંજુસાઈ કરે છે, તેઓ એ ભ્રમમાં ન રહે કે આ કંજુસાઈ તેમના માટે સારી છે. નહીં, આ તેમના માટે અત્યંત ખરાબ છે. જે કંઈ તેઓ પોતાની કંજુસાઈ વડે એકત્ર કરી રહ્યા છે, એ જ કયામતના દિવસે તેમના ગળાની તોક બની જશે. આકાશો અને ધરતીનો વારસો અલ્લાહ જ માટે છે, અને તમે જે કંઈ કરો છો અલ્લાહને તેની ખબર છે. لقد سمع الله قول الذين قالوا إن الله
અલ્લાહે એ લોકોની વાત સાંભળી જેઓ કહે છે કે અલ્લાહ નિર્ધન છે અને અમે ધનવાન છીએ. આમની આ વાતો પણ અમે લખી લઈશું અને આ અગાઉ જે લોકો પૈગંબરોને નાહક કતલ કરતા રહ્યા છે તે પણ એમની કાર્ય નોંધ પર અંકિત છે. જ્યારે ન્યાયનો સમય આવશે એ વખતે અમે તેમને કહીશું કે લો, હવે જહન્નમની સજાનો સ્વાદ માણો. આ તમારા પોતાના હાથોની કમાણી છે. અલ્લાહ પોતાના બંદાઓ માટે અન્યાય નથી. જે લોકો કહે છે અલ્લાહે અમને આદેશ આપી દીધો છે કે અમે કોઈને રસૂલ માનીએ નહીં જ્યાં સુધી તે અમારી સમક્ષ એવી કુરબાની ન કરે જેને અદૃશ્યમાંથી આવી આગ ખાઈ જાય. આમને કહો, તમારી પાસે મારી અગાઉ ઘણા રસૂલો આવી ગયા છે જેઓ ઘણી સ્પષ્ટ નિશાનીઓ લાવ્યા હતા અને એ નિશાનીઓ પણ લાવ્યા હતા જેનો તમે ઉલ્લેખ કરો છો. પછી જો ઈમાન લાવવા માટે આ શરત મૂકવામાં તમે સાચા છો તો એ રસૂલોને તમે શા માટે કતલ કર્યા? હવે હે નબી, જો આ લોકો તમને ખોટા ઠેરવે છે તો તમારી અગાઉ ઘણા રસૂલો ખોટા ઠેરવવામાં આવી ચૂક્યા છે જેઓ સ્પષ્ટ નિશાનીઓ અને ગ્રંથો અને પ્રકાશ બક્ષનારા પુસ્તકો લાવ્યા હતા. છેવટે દરેક વ્યક્તિને મરવાનું છે અને તમે સૌ પોતપોતાના પૂરેપૂરા બદલા કયામતના દિવસે પામવાના છો. સફળ ખરેખર એ છે જે ત્યાં દોજકની આગથી બચી જાય અને જન્નતમાં દાખલ કરી દેવામાં આવે. રહી આ દુનિયા તો આ માત્ર છેતરામણી વસ્તુ છે. وَإِن تَصْبِرُوا وَتَتَّقُوا
મુસલમાનો, તમને માલ અને જાન બંને અજમાયશોના પ્રસંગોનો સામનો કરવો જ પડશે, અને તમે ગ્રંથવાળા અને મુશ્રિકો પાસેથી ઘણી દુઃખદાયક વાતો સાંભળશો. જો આ તમામ સંજોગોમાં તમે ધૈર્ય અને ખુદા તરસીના માર્ગ ઉપર અડગ રહો તો આ ભારે હિંમતનું કામ છે. આ ગ્રંથવાળાઓને એ વચન પણ યાદ દેવડાવજો જે અલ્લાહે તેમની પાસેથી લીધું હતું કે તમારે ગ્રંથનો ઉપદેશ લોકોમાં ફેલાવવો પડશે, તેને છુપાવી રાખવાનું નથી. પરંતુ તેમણે ગ્રંથને પીઠ પાછળ નાખી દીધો અને થોડી કિંમતમાં તેને વેચી નાખ્યો. કેવો ખરાબ સોદો છે જે તેઓ કરી રહ્યા છે. يَفْرَحُونَ بِمَا أَتَوْا وَيُحِبُّونَ أَنْ يُحْمَدُوا بِمَا لَمْ يَفْعَلُوا فَلَا تَحْسَبَنَّهُمْ بِمَفَازَةٍ مِنَ الْعَذَابِ તમે એ લોકોને સજાથી મુક્ત ન સમજો જેઓ પોતાના કર્તવ્યો ઉપર ખુશ છે અને ઈચ્છે છે કે એવા કાર્યોના વખાણ તેમને મળે જે ખરેખર તેમણે કર્યા નથી. હકીકતમાં તેમના માટે પીડાકારી સજા તૈયાર છે. આકાશો અને ધરતીનો માલિક અલ્લાહ છે અને તે દરેક વસ્તુ ઉપર કાબુ ધરાવે છે. خلق السماوات والأرض واختلاف الليل والنهار لآيات لأولي الألباب. આકાશો અને ધરતીના સર્જનમાં અને રાત અને દિવસના વારાફરતી આવવામાં એ બુદ્ધિશાળી વ્યક્તિઓ માટે ઘણી નિશાનીઓ છે. જેવો ઉઠતા બેસતા અને સૂતા દરેક સ્થિતિમાં ખુદાને યાદ કરે છે અને આકાશો અને જમીનની બનાવટ વિશે ચિંતન કરે છે,
તેઓ સહસા બોલી ઉઠે છે, પરવરદિગાર, આ બધું તે નિરર્થક અને હેતુવિહીન નથી બનાવ્યું, તું પાક છે, આનાથી કે વ્યર્થ કામ કરે, પછી હે રબ, અમને દોજકની સજાથી બચાવી લે. તે જેને દોજકમાં નાખ્યો તેને હકીકતમાં ભારે અપમાનિત અને ફજેત કર્યો, અને પછી આવા અત્યાચારીઓનો કોઈ મદદગાર નહીં હોય. માલિક, અમે એક પોકારનારને સાંભળ્યો જે ઈમાનની તરફ બોલાવતો હતો અને કહેતો હતો કે પોતાના રબને માનો. અમે તેનું આમંત્રણ સ્વીકારી લીધું. તો હે અમારા રબ, જે ગુના અમારાથી થયા છે તેનાથી દરગુજર કર, જે બુરાઈઓ અમારામાં છે તેમને દૂર કરી દે, અને નેક લોકો સાથે અમને મોત આપ. ખુદાવંદ, જે વાયદા તે પોતાના રસૂલો મારફતે આપ્યા છે તેમને અમારી સાથે પૂરા કર, અને કયામતના દિવસે અમને ફજેત ન કર. બેશક તું પોતાના વાયદાથી ફરી જનારો નથી. જવાબમાં તેમના રબે ફરમાવ્યું, હું તમારામાંથી કોઈનું કર્મ વ્યર્થ જવા દેવાનો નથી, ચાહે પુરુષ હોય કે સ્ત્રી, તમે સૌ એકબીજા જેવા છો. તેથી જે લોકોએ મારા માટે પોતાના દેશ છોડ્યા અને જેમને મારા માટે પોતાના ઘરોમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને પજવવામાં આવ્યા અને મારા માટે લડ્યા અને માર્યા ગયા, તેમના બધા ગુના હું માફ કરી દઈશ અને તેમને એવા બાગોમાં દાખલ કરીશ જેની નીચે નદીઓ વહેતી હશે. આ તેમનો બદલો છે અલ્લાહને ત્યાં, અને સૌથી શ્રેષ્ઠ બદલો અલ્લાહની જ પાસે છે.
تغلبوا الذين كفروا في البلاد हे नबी दुनियाना देशोमां अल्लाहना नाफरमान लोकोनु ठाट माटती फरवू तमने भ्रम मां ना नाखी दे मताउं कलीलुं थुम्म मअवाहुम जहन्नम वबिसल मिहाद आ मात्र टूंका जीवननो थोड़ो भोगवटो छे पछी आ सौ जहन्नम मां जशे जे सौथी खराब ठेकाणु छे આનાથી ઉલટું જે લોકો પોતાના રબનો ડર રાખીને જીવન વિતાવે છે તેમના માટે એવા બાગો છે જેમની નીચે નદીઓ વહે છે એ બાગોમાં તેઓ હંમેશા રહેશે અલ્લાહ તરફથી આ મિજબાનીનો સામાન છે તેમના માટે અને જે કંઈ અલ્લાહ પાસે નેક લોકો માટે છે એ જ સર્વશ્રેષ્ઠ છે ગ્રંથવાળાઓમાં પણ કેટલાક લોકો એવા છે જેઓ અલ્લાહને માને છે એ ગ્રંથ ઉપર ઈમાન લાવે છે જે તમારી તરફ મોકલવામાં આવ્યો છે અને એ ગ્રંથ ઉપર પણ ઈમાન ધરાવે છે જે આ અગાઉ ખુદ તેમની તરફ મોકલવામાં આવ્યો હતો અલ્લાહની સમક્ષ ઝૂકેલા છે અને અલ્લાહની આયતોને થોડી કિંમતમાં વેચી નથી નાખતા તેમનો બદલો તેમના રબની પાસે છે અને અલ્લાહ હિસાબ ચૂકવી આપવામાં વાર નથી લગાડતો أيها الذين آمنوا اصبروا وصابروا ورابطوا واتقوا الله لعلكم تفلحون હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો ધૈર્ય દાખવો સત્ય વિરોધીઓની સામે દ્રઢતા દાખવો સત્યની સેવા માટે કટિબદ્ધ રહો અને અલ્લાહથી ડરતા રહો આશા છે કે સફળતા પામશો સૂરે નિસા બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે યા અયુહન્નાસ તકુ ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء تَقُولُ الَّذِي تَسَاءَلُونَ
લોકો પોતાના રબથી ડરો જેણે તમને એક જીવથી પેદા કર્યા અને એ જ જીવથી તેનું જોડું બનાવ્યું અને આ બંનેથી પુષ્કળ પુરુષો અને સ્ત્રીઓ દુનિયામાં ફેલાવી દીધા. એ ખુદાથી ડરો જેના નામે તમે એકબીજા પાસેથી પોતાના હક માગો છો, અને સગાઓ સાથેના સંબંધો બગાડવાથી દૂર રહો. વિશ્વાસ રાખો કે અલ્લાહ તમારી ઉપર દેખરેખ રાખી રહ્યો છે. અનાથોના માલ તેમને પાછા આપો, સારા માલને ખરાબ માલથી બદલી ન લો, અને તેમના માલ પોતાના માલની સાથે ભેળવી દઈ ખાઈ ન જાઓ. આ ઘણો મોટો ગુનો છે. અને જો તમને ભય હોય કે અનાથો સાથે ન્યાય નહીં કરી શકો, તો જે સ્ત્રીઓ તમને પસંદ પડે તેમાંથી બબ્બે, ત્રણ ત્રણ, ચાર ચાર સાથે નિકાહ કરી લો. પરંતુ જો તમને ભય હોય કે તેમની સાથે ન્યાય નહીં કરી શકો, તો પછી એક જ પત્ની કરો, અથવા એ સ્ત્રીઓને પત્નીઓ બનાવી લો જે તમારા કબજામાં આવી છે. અન્યાયથી બચવા માટે આ વધુ યોગ્ય છે. અને સ્ત્રીઓની મહેર રાજી ખુશીથી ફરજ સમજીને અદા કરો. અલબત્ત જો તેઓ પોતાની મરજીથી મહેરનો કોઈ ભાગ તમને માફ કરી આપે, તો તેને તમે મજેથી ખાઈ શકો છો. અને પોતાના એ માલ જેમને અલ્લાહે તમારા માટે જીવન નિર્વાહ માટેના સાધનો બનાવ્યા છે, અલ્પ બુદ્ધિના લોકોને ન સોંપો. અલબત્ત તેમને ખોરાકી પોશાકી આપો અને એમને સારી શિખામણ આપો. ومن كان غنياً
અને અનાથોની અજમાઈશ કરતા રહો જ્યાં સુધી તેઓ વિવાહ કરવા યોગ્ય ઉંમરે પહોંચી જાય. પછી જો તમને એમ લાગે કે તેઓ લાયક થઈ ગયા છે તો તેમના માલ તેમને સોંપી દો. એવું કદાપી ન કરશો કે અન્યાયીપણે તેમનો માલ ઝડપથી ખાઈ જાઓ એ ભયથી કે તેઓ મોટા થઈ પોતાના હકની માંગણી કરશે. અનાથનો જે પાલક માલદાર હોય તે સંયમ જાળવે અને જે ગરીબ હોય તે ભલી રીતે ખાય. પછી જ્યારે તેમના માલ તેમને સોંપો ત્યારે લોકોને આ અંગે સાક્ષી બનાવી લો અને હિસાબ લેવા માટે અલ્લાહ પૂરતો છે. પુરુષો માટે એ માલમાં હિસ્સો છે જે મા બાપ અને નજીકના સગાઓએ પાછળ મૂક્યો હોય, અને સ્ત્રીઓ માટે પણ એ માલમાં હિસ્સો છે જે મા બાપ અને નજીકના સગાઓએ પાછળ મૂક્યો હોય, ચાહે થોડો હોય કે વધારે. અને આ હિસ્સો અલ્લાહ તરફથી ઠરાવેલો છે. અને જ્યારે વહેંચણીના સમયે કુટુંબના લોકો અને અનાથ અને મોહતાજો આવે તો આ માલમાંથી તેમને થોડું પણ આપો અને તેમની સાથે સજ્જનો જેવી વાત કરો. લોકોએ આ વાતનો વિચાર કરી ડરવું જોઈએ કે જો તેઓ પોતે પોતાની પાછળ લાચાર સંતાન મૂકી ગયા હોત તો મરતી વખતે તેમને પોતાના બાળકો વિશે કેટલી ફિકર થઈ હોત. પછી તેમણે અલ્લાહથી ડરવું જોઈએ અને ન્યાયોચિત વાત કરવી જોઈએ. જે લોકો અન્યાયપૂર્વક અનાથોનો માલ ખાય છે હકીકતમાં તેઓ પોતાના પેટ આગથી ભરે છે અને તેઓ ચોક્કસ જહન્નમની ભડકે પડતી આગમાં ઝોકવામાં આવશે. فَإِنْ لَمْ يَكُنْ لَهُ وَلَدٌ وَوَرِثَهُ أَبَوَاهُ فَلِأُمِّهِ
તમારી સંતાન વિશે અલ્લાહ તમને આદેશ આપે છે કે પુરુષનો હિસ્સો બે સ્ત્રીઓ બરાબર છે. જો મરનારની વારસદાર બેથી વધુ પુત્રીઓ હોય તો તેમને વારસાનો બે તૃતીયાંશ આપવામાં આવે, અને જો એક જ પુત્રી વારસદાર હોય તો અડધો ભાગ તેનો છે. જો મરનાર બાળકો ધરાવતો હોય તો તેના માતા પિતામાંથી દરેકને વારસાનો છઠ્ઠો હિસ્સો મળવો જોઈએ, અને જો તે નિસંતાન હોય અને મા બાપ જ તેના વારસદાર હોય તો માતાને ત્રીજો હિસ્સો આપવામાં આવે, અને જો મરનારના ભાઈ બહેન પણ હોય તો માતા છઠ્ઠા ભાગની હકદાર થશે. આ બધા હિસ્સા એ વખતે કાઢવામાં આવશે જ્યારે વસિયત જે મરનારે કરી હોય પૂરી કરી દેવામાં આવે, અને દેવું જે તેના માથે હોય ચૂકવી દેવામાં આવે. તમે નથી જાણતા કે તમારા મા બાપ અને તમારી સંતાનમાંથી કોણ ફાયદાની દ્રષ્ટિએ તમારાથી વધુ નિકટ છે. આ હિસ્સા અલ્લાહે નક્કી કરી દીધા છે, અને અલ્લાહ બેશક બધી હકીકતોથી વાકિફ છે, અને ભલાઈ શેમાં છે તે જાણે છે. અને તમારી પત્નીઓએ જે કંઈ પાછળ મૂક્યું હોય તેનો અડધો હિસ્સો તમને મળશે જો તેઓ નિસંતાન હોય, નહીં તો સંતાન હોવાની સ્થિતિમાં વારસાનો એક ચતુર્થાંશ હિસ્સો તમારો છે, એ પછી કે વસિયત જે તેમણે કરી છે પૂરી કરી દેવામાં આવે, અને દેવું જે તેઓ મૂકી ગઈ હોય ચૂકવી આપવામાં આવે, અને તેઓ તમારા વારસામાંથી પા હિસ્સાની હકદાર થશે જો તમે નિસંતાન હોવ, નહીં તો સંતાન હોવાની સ્થિતિમાં તેમનો હિસ્સો આઠમો હશે, એ પછી કે જ્યારે એ વસિયત જે તમે કરી હોય તે પૂરી કરી દેવામાં આવે, અને જે દેવું તમે મૂકી ગયા હોવ તે ચૂકવી આપવામાં આવે, અને જો તે પુરુષ અથવા સ્ત્રી જેને વારસો વહેંચવા પાત્ર છે નિસંતાન પણ હોય અને તેના મા બાપ પણ જીવતા ન હોય, પરંતુ તેનો એક ભાઈ અથવા એક બહેન હયાત હોય, ભાઈ અને બહેન દરેકને છઠ્ઠો હિસ્સો મળશે, અને ભાઈ બહેન એક કરતાં વધુ હોય તો કુલ વારસાના એક તૃતીયાંશમાં તેઓ સૌ ભાગીદાર હશે, એ પછી કે વસિયત જે કરવામાં આવી હોય પૂરી કરવામાં આવે, અને દેવું જે મરનારે મૂક્યું હોય ચૂકવી આપવામાં આવે,
એ શરતે કે તે નુકસાનકારક ન હોય. આ હુકમ છે અલ્લાહ તરફથી, અને અલ્લાહ ડહાપણ વાળો અને સહનશીલ છે. આ અલ્લાહની ઠેરવેલી સીમાઓ છે. જે અલ્લાહ અને તેના રસૂલનું આજ્ઞાપાલન કરશે તેને અલ્લાહ એવા બાગોમાં દાખલ કરશે જેની નીચે નદીઓ વહેતી હશે, અને એ બાગોમાં તે હંમેશા રહેશે. અને આ જ મોટી સફળતા છે. અને જે અલ્લાહ અને તેના રસૂલની નાફરમાની કરશે અને તેણે ઠેરવેલી સીમાઓનું ઉલ્લંઘન કરશે તેને અલ્લાહ આગમાં નાખશે જેમાં તે હંમેશા રહેશે, અને તેના માટે અપમાનજનક સજા છે. તમારી સ્ત્રીઓ પૈકી જે બદકારીનો ગુનો કરે તેમની ઉપર તમારામાંથી ચાર પુરુષોની સાક્ષી લો, અને જો ચાર પુરુષો સાક્ષી આપી દે તો તેમને મૃત્યુ પર્યંત અથવા અલ્લાહ તેમના માટે કોઈ રસ્તો કાઢી આપે ત્યાં સુધી ઘરોમાં બંધ રાખો. અને તમારા પૈકી જે આ કૃત્ય આચરે એ બંનેને પીડા આપો, પછી જો તોબા કરે અને પોતાને સુધારી લે તો તેમને છોડી દો, કારણ કે અલ્લાહ મહાન તોબા સ્વીકારનાર અને દયા કરનાર છે. હા, એ જાણી લો કે અલ્લાહ એ લોકોની જ તોબા કબૂલ કરશે જેઓ અજાણતામાં કોઈ ખરાબ કૃત્ય કરી બેસે છે અને એ પછી તુરત જ તોબા કરી લે છે. અલ્લાહ પોતાની કૃપા દ્રષ્ટિ આવા લોકો તરફ વાળે છે, અને અલ્લાહ બધી જ વાતોની ખબર રાખનાર અને ડહા પણ વાળો છે.
પરંતુ તોબા એ લોકો માટે નથી જેઓ ખરાબ કૃત્યો કરતા જ રહે છે, એટલે સુધી કે જ્યારે એમના પૈકી કોઈના મૃત્યુનો સમય આવી જાય છે. એ વખતે તે કહે છે કે હવે મેં તોબા કરી. અને આવી જ રીતે તોબા એ લોકો માટે પણ નથી જેઓ મૃત્યુ પર્યંત કાફિર રહે. આવા લોકો માટે તો અમે પીડાકારી સજા તૈયાર કરી રાખી છે. لتذهبوا ببعض ما آتيتموهن إلا أن يأتين بفاحشة مبينة وعاشروا હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, તમારા માટે એ હલાલ નથી કે બળજબરીપૂર્વક સ્ત્રીઓના વારસદાર બની બેસો. અને એ પણ હલાલ નથી કે તેમને પજવીને એ મહેરનો કેટલોક ભાગ પડાવી લેવાની કોશિશ કરો જે તમે એમને આપી ચૂક્યા છો. હા, જો તેઓ કોઈ દેખીતું બદકારીનું કામ કરે તો ચોક્કસ તેમને તંગ કરવાનો હક છે. તેમની સાથે ભલી રીતે જીવન ગુજારો. જો તેઓ તમને પસંદ ન હોય તો બની શકે છે કે એક વસ્તુ તમને પસંદ ન હોય, પરંતુ અલ્લાહે તેમાં જ ઘણી ભલાઈઓ મૂકી દીધી હોય. અને જો તમે એક પત્નીની જગ્યાએ બીજી પત્ની કરવાનો નિશ્ચય જ કરી લો તો પછી તમે તેને ધનનો ઢગલો આપ્યો હોય તો પણ તેમાંથી કંઈ પણ પાછું ન લેશો. શું તમે તેને આરોપ મૂકીને અને હળહળતો અન્યાય કરીને પાછું લેશો? خذونه وقد أفضى بعضكم إلى بعض وأخذن منكم ميثاقا غليظا. અને તમે તે કેવી રીતે લઈ લેશો જ્યારે તમે એકબીજાને માણી ચૂક્યા છો અને તેઓ તમારી પાસેથી પાકો કરાર લઈ ચૂકી છે? وَلَا تَنكِحُوا مَا نَكَحَ آبَاؤُكُم مِّنَ النِّسَاءِ إِلَّا مَا قَدْ سَلَفَ إِنَّهُ كَانَ
અને જે સ્ત્રીઓ સાથે તમારા પિતાઓ વિવાહ કરી ચૂક્યા હોય તેમને સાથે કદાપી વિવાહ ન કરો, પરંતુ જે પહેલાં થઈ ગયું તે થઈ ગયું. હકીકતમાં આ એક નિર્લજ્જતાપૂર્ણ કૃત્ય છે, ઘૃણાસ્પદ છે અને બુરી પ્રથા છે. وبنات الأخت وأمهاتكم التي أرضعنكم وأخواتكم من الرضاعة وأمهات نسائكم وربائبكم التي في حجوركم من نسائكم التي دخلتم بهن તમારા માટે હરામ કરવામાં આવી તમારી માતાઓ, પુત્રીઓ, બહેનો, ફોઈઓ, માસીઓ, ભત્રીજીઓ, ભાણીઓ અને તમારી એ માતાઓ જેમણે તમને ધવડાવ્યા હોય, અને તમારી દૂત બહેનો અને તમારી પત્નીઓની માતાઓ અને તમારી પત્નીઓની પુત્રીઓ જેઓ તમારા ખોળામાં ઉછરી છે, એ પત્નીઓની પુત્રીઓ જેમની સાથે તમારો પતિ પત્ની તરીકેનો સંબંધ થઈ ચૂક્યો હોય, નહીં તો જો માત્ર વિવાહ થયા હોય અને પતિ પત્નીનો સંબંધ ન થયો હોય તો તેમને મૂકીને તેમની પુત્રીઓ સાથે વિવાહ કરી લેવામાં તમારી ઉપર કોઈ દોષ નથી, અને તમારા એ પુત્રોની પત્નીઓ જેઓ તમારી કેળથી હોય, અને તમારા માટે એ પણ હરામ કરવામાં આવ્યું છે કે બે બહેનોને એકી સાથે વિવાહમાં રાખો, પરંતુ જે અગાઉ થઈ ગયું તે થઈ ગયું. અલ્લાહ માફ કરનાર અને દયાળુ છે.